કંજુસાઈ ટૂંકી બોધકથા. રોશન અને રોહન બંને મિત્રો હતા. બંને મધ્યમવર્ગી પરિવારના હતા. એક જ સ્કૂલમાં અભ્યાસ કરતાં અને એક જ વિસ્તારમાં રહેતા હતા, એટલે બંને સાથે ભણતાં અને સાથે રમતાં હતા. કેવલ બહુ કંજુસ હતો. એ ક્યારેય કોઈને પોતાની વસ્તુ આપતો નહીં. તે દરેક વસ્તુનો સંગ્રહ કરતો હતો, એ પછી ખાવાની વસ્તુ હોય કે રમવાના રમકડાં હોય. સ્કૂલમાં કોઈનો બર્થડે હોય એટલે બધા બાળકોને ચોકલેટ મળે. એ ચોકલેટ ખાતો નહીં અને રાખી મૂકતો. એની નાની બહેન કેવલની સ્કૂલ બેગમાં ચોકલેટ જોઈ જાય અને માંગે તો પણ તેને આપતો નહીં. કેવલના આવા વર્તનને સુધારવા તેની મમ્મી તેને ઘણી બધી વખત ટોકતી અને સમજાવતી, તેમ છતાં તેના ઉપર કોઈ અસર થતી નહીં. એ પોતાની કંજુસાઈ છોડતો નહીં. આમ કરતાં કેવલની સ્કૂલ બેગમાં ખાસ્સી એવી ચોકલેટ ભેગી થઈ ગઈ હતી. ઉનાળાની ગરમીને કારણે અમુક તો અંદર ને અંદર પીગળી ગઈ હતી. એક દિવસ થયું એવું કે તેની સ્કૂલ બેગમાં ઢગલો લાલ કીડીઓ થઈ ગઈ. એને ખબર નહોતી અને એ તો સવારમાં સ્કૂલ બેગ ખભે લટકાવી સ્કૂલમાં ગયો. એ દરમિયાન લાલ કીડીઓ તેને કરડવા લાગી. ધીરે ધીરે તેના આખા શરીરમાં કીડીઓએ ચટકા ભરવાનું શરૂ કર્યું. એના લીધે તેને લાલ ચકામાં થઈ ગયા. કેવલે સ્કૂલમાં જઈને જોયું તો કીડીઓના ચટકાથી ત્વચા લાલ થઈ ગઈ હતી અને સ્કૂલબેગની અંદર રહેલી ચોકલેટની કીડીઓ આરોગી રહી હતી. તેની આવી હાલત જોઈને રોશને તેને મદદ કરી અને સૌથી પહેલાં સ્કૂલબેગમાંથી તમામ ચોકલેટ કાઢીને ડસ્ટબિનમાં નાખી દીધી. શિક્ષકની મદદથી કેવલને ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ આપવામાં આવી. રોશને કેવલને સમજાવ્યો કે તેમ ચોકલેટ ખાધી નહીં અને કોઈને ખાવા દીધી નહીં, એનાથી તને શો ફાયદો થયો. કેવલે કોઈ જવાબ ના આપ્યો. સ્કૂલેથી છૂટીને એ ઘરે ગયો ત્યારે મમ્મીને કેવલને જોઈને નવાઈ લાગી અને પૂછી, બેઠી તને એકાએકા શું થઈ ગયું? કેવલે મમ્મીને માંડીને વાત કરી. મમ્મીએ તેને સમજાવ્યો, બેટા, કોઈ વસ્તુ માટે તમે કરકસર કરો એ અલગ વાત છે અને કંજુસાઈ કરવી એ જુદી વાત છે. તું કંજુસાઈ શા માટે કરે છે? એનાથી તને ક્યારે ફાયદો નહીં થાય, ઉલટાનું નુકસાન જશે. કંજુસાઈ કરનારને કુદરત પણ ક્યારેય માફ કરતી નથી. કેવલને તેની ભૂલ સમજાઈ. તેણે મમ્મીને વચન આપ્યું કે આજ પછી હું ક્યારેય કોઈ બાબતમાં કંજુસાઈ નહીં કરું. હું મોટો હોવ છતાં નાની બહેનને મેં કેટલી હેરાન કરી છે. તે મારી પાસે વસ્તુ માંગે તો પણ તેને ક્યારેય કશું આપ્યું નથી. હવે હું આવી ભૂલ નહીં કરું. બોધ, કંજુસાઈ કરવાથી ક્યારેય કોઈનું ભલું થતું નથી.